યંત્રોનું નિર્માણ માનવીનું કામ સરળ કરવા માટે થાય છે પરંતુ ઘણી વખત યંત્રો માનવીનું કામ તમામ કરી નાખે છે જામનગર નજીક દરેડમાં એક ઇમારતમાં લિફ્ટનું કામ કરતી વખતે અકસ્માત સર્જાતા શબીર હુસેનભાઈ સમા નામના પિસ્તાલીસ વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ અપમૃત્યુ થયું છે ભારત સરકારે નવી સ્ક્રેપ પોલિસી અમલી બનાવી છે જે અંતર્ગત પંદર વર્ષ અને વીસ વર્ષ જૂની કાર સહિતના ફોર વ્હીલર સ્ક્રેપ કરવામાં આવશે આ માટે ગુજરાતમાં અલંગમાં સ્ક્રેપ પ્લાન્ટ કાર્યરત થશે આજે રાજ્ય સરકારે જામનગર સહિત રાજ્યના તેત્રીસ જિલ્લામાં પંદર વર્ષ જૂના વાહનો માટે ફિટનેસ સેન્ટર શરૂ કરવાની ઘોષણા કરી છે પીપીપી ધોરણથી આ સેન્ટરો શરૂ કરવામાં આવશે આ માટે આગામી એક મહિનામાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે જામનગરની રિલાયન્સ કંપનીમાંથી અઠવાડિયા પૂર્વે એક ટ્રક રવાના થયો હતો ટ્રકમાં રૂપિયા સાડા ચાલીસ લાખની કિંમતના તેત્રીસ મેટ્રિક ટન પ્લાસ્ટિકના દાણા હતા જે માલ હરિયાણાના હાંસીમાં સૂર્યા ઇન્ડસ્ટ્રીઝને પહોંચાડવાના હતા આ ટ્રક નિશ્ચિત સમયમાં ત્યાં ન પહોંચતા જામનગરના ટ્રાન્સપોર્ટર પ્રેમકુમાર દલાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે દિલ્હીનો પ્રદીપ અતરસિંહ નામનો શખ્સ આ ટ્રકનો ડ્રાઈવર હતો